નમસ્કાર, બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે. આજે આપણે 2 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકે તેવી પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ કરવા માટે A4 સાઇઝનું કાગળ, સ્ટેમ્પ પેડ, ક્રેયોન્સ કલર અને નસો તરતથી સ્પર્શ કરતા ખ્યાલ આવે તેવા પાંદડા. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. અહીંયા આપણે આંબાના પાન અને જાસૂદના પાનનો ઉપયોગ કર્યો છે. અહીંયા સરસ તમે એની નસો દેખી શકતા હશો. સ્પર્શ કરીએ તો પણ તરતથી આપણા હાથને એને નસો જે છે મહેસૂસ થશે. તો આ રીતે નસવાળા જે પાંદડા છે તેનો ઉપયોગ કરીશું. શરૂઆતમાં આપણે ક્રેયોન્સ કલર લીધો છે અને ક્રેયોન્સ કલરને આ જે પાંદડું છે તેને ઊંધું મૂકી અને તેની ઉપર બાળકને ઘસવા માટે આપણે પ્રોત્સાહન આપીશું, પ્રયત્ન કરાવીશું. આ રીતે આપણે અહીંયા પાંદડાની ઉપર ક્રેયોન્સ લાલ કલરનો ઉપયોગ કર્યો છે અને તેને સરસ બાળક સાથે એની અંદર રંગ કરાવીશું. અને A4 સાઇઝનો જે કાગળ છે સફેદ રંગનું કોરું, તેની ઉપર બાળકને મૂકીને ઊંધું મૂકીને આ પાંદડાને ઘસવા માટેને પ્રોત્સાહન આપીશું. પાંદડાને માતા પિતા બરાબર પકડી રાખશે અને બાળક તેના હાથની આંગળીઓનો ઉપયોગ કરીને પાંદડાને સરસ રીતે ઘસશે. આ ક્રિયાથી બાળક આનંદ મેળવશે અને સાથે સાથે બાળકના હાથના સ્નાયુઓનો, આંગળીઓનો પણ વિકાસ થશે. આ રીતે બાળક સાથે ઘસાવી અને પછી બાળક તેને ઉઠાવશે. તો સરસ મજાના પાંદડાની જે નસો છે એ અહીંયા ઉભરી આવશે. આ સાથે આપણે બીજા સ્ટેમ્પેડથી પણ આ પ્રવૃત્તિને બાળક સાથે કરાવી શકીએ છીએ. અહીંયા આપણે વાદળી રંગના સ્ટેમ્પેડનો ઉપયોગ કરેલો છે. આ સ્ટેમ્પેડને આપણે તેની ઉપર બાળકને કહીશું પાંદડું મૂકે અને સરસ ધીરે ધીરે તેને દબાવીને જે ઇંક છે તે પાંદડામાં ચોંટે તે રીતે આપણે બાળકને પાંદડા ઉપર ઘસવા માટે પ્રયત્ન કરાવીશું. પાંદડા ઉપર સરસ એવી સહી આવી જાય તે જોઈશું અને જરૂર જાય તો ફરીથી આપણે તેને સહી લગાવવા માટે પ્રયત્ન કરાવીશું. બાળક સાથે પાંદડાને કોરા કાગળમાં મુકાવીશું અને પછી અહીંયા પણ હલકા હલકા હાથે તેને દબાવીને પાંદડાની છાપ કરવા માટે બાળકને પ્રેરિત કરીશું. પાંદડું હલી ના જાય તે માટે માતા પિતા સરસ તેને પકડી રાખશે અને ત્યાર પછી બાળક ધીરે રહીને પાંદડાને ઉઠાવશે. આ રીતે તમે દિવાળીમાં ગ્રીટિંગ કાર્ડ પણ બનાવીને તમારા સગા સંબંધીઓને સરસ મજાનું કાર્ડ ભેટમાં આપી શકો છો.